गुजरातस्य गौरवाय राष्ट्रकल्याण हेतवे युवकानां विकासाय विवेकानन्दं नमाम्यहम्। स्वामी विवेकानंद कहे छे के अड़ीश नहीं एवं एकज रटन लगावनारो पापी छे। तमे हजारों के लाखों मत मतांतरनी चर्चा करो पण ज्यां सुधी समाजना छेवाड़े बैठेला मानस माटे लागणी नहीं होय त्यां सुधी बधुं ज नकामू छे। अस्पृश्यता अने अमुक लोकोने नीचा समझवा ए संपूर्णपणे धर्म विरुद्ध छे। एमनी उन्नति माटे काम करो, एनाथी मोटी बीजी कोई ज सेवा नथी। विवेक विचार गुजराते विकासनुं सर्वसमावेशक आयोजन करी कल्याणकारी अने विकासलक्षी योजनाओनो अमल कर्यो छे। गुजरात सरकारे 0-16 आंक धरावता गरीब परिवारोने जमीनना प्लॉट अने सहाय आपवानुं काम पूर्ण करी दीधुं छे अने हवे गरीबी रेखा नीचे जीवन जीवता बधा ज परिवारोने आवास मळे ए दिशामां ध्यान केन्द्रित कर्युं छे। आ माटे ₹500 કરોડનું આયોજન કર્યું છે। હવે ગુજરાતનું એક પણ ગરીબ ઘર વિહોણો નહીં રહે। આઝાદીના 60 વર્ષોમાં બાદી સમાજ માટે માત્ર 75,000 મકાનો બન્યા હતા, જ્યારે આ સરકારે છેલ્લા એક જ વર્ષમાં 1,00,000 ઘર બનાવ્યા છે। છેલ્લા એક દાયકામાં 230થી વધુ ગરીબ વિદ્યાર્થીઓને ₹13 કરોડની લોન વિદેશમાં અભ્યાસ કરવા માટે અપાઈ છે। રાજ્યમાં અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, બક્ષીપંચ તેમજ નિરાધાર વિકલાંગો માટેની 42 જેટલી યોજનાઓમાં આવક મર્યાદા વધારીને ગ્રામ્ય વિસ્તારો માટે ₹27,000 અને શહેરી વિસ્તારો માટે ₹36,000 કરી છે। છેલ્લા 10 વર્ષમાં મામેરા માટે અનુસૂચિત જાતિની 44,000 કન્યાઓને ₹22 કરોડ તથા બક્ષીપંચ 55,000 કન્યાઓને ₹27 કરોડની સહાય અપાઈ છે। આમ દલિત, પીડિત અને શોષિત સમાજ વિકાસ સાધી મુખ્ય પ્રવાહમાં ભળે તે માટે ગુજરાત સરકારે સંવેદનશીલ અભિગમ અપનાવ્યો છે। વિવેક મંત્ર ની યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી કેવી રીતે મળે એના માટે વહીવટી તંત્ર કેટલું સંવેદનશીલ છે, વહીવટી તંત્ર કેટલું સજાગ છે, સમગ્ર સરકાર ગરીબ કેન્દ્રી છે કે કેમ, વિકાસની યોજનામાં ગરીબનું સ્થાન મોખરે છે કે કેમ, અને એ જો હોય તો જ સમાજ જીવનમાં પરિવર્તન લાવી શકે।